કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 3 વિષય છે અંગ્રેજી, એમાં યુનિટ 7 વન એન્ડ મેની, એક વચન અને બહુ વચન વિશે આજે આપણે ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો દરેક વિદ્યાર્થી પોતાની પુસ્તક બહાર કાઢશે અને એમાં પાના નંબર તમે 26 ઉપર ધ્યાન આપશે. હવે વન એટલે કે કોઈ એક વચનમાં વસ્તુમાં બતાવવામાં આવે, એક વચનમાં લખવામાં આવે તો વન, અને બહુ વચનમાં આપણે મેની વપરાય છે. તો કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી કે માણસ વિશે આપણે એક વચનમાં લખવાનું હોય તો વન વપરાય છે. અને આર્ટિકલમાં તેમાં આર્ટિકલ મૂકવામાં આવે છે તો એ કે એન એનો આર્ટિકલ મૂકવામાં આવે છે. પછી જે તે જ વસ્તુ એટલે કે કોઈ પણ વસ્તુ, તે વસ્તુ, પ્રાણી, પક્ષી કે માણસ એક વચન નહીં પણ બહુવચનમાં લખવામાં આવે, એક કરતાં અનેક એટલે કે બહુવચન, તો મેની લખવામાં આવે છે. અને બહુવચનમાં એ કે એન એનો આર્ટિકલનો ઉપયોગ થતો નથી. આ તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે. હવે આપણે જોઈએ કે અહીંયા કે છે આપણે, હા, તો અહીંયા આપણે જોયું કે વિદ્યાર્થી મિત્રો જુઓ કે એસ, તો મોટા ભાગેના જાતિવાચક શબ્દોને બહુવચનમાં ફેરવવા માટે શબ્દને અંતે આપણે શું મૂકીએ છીએ, એસ. તો અહીંયા તમે દેખો કે એ એરો, તો અહીંયા છે એરો એટલે કે એ એ ડબલ આર ઓ ડબલ્યુ એસ, તો એરોઝ. પછી હેન એટલે કે મરઘી, તો એચ ઈ એન એસ. આ બહુવચનમાં આ રીતે આપણે એસ લગાડેલો છે, દેખ્યું ને? હા, તો હવે આપણે આગળ જોઈએ કે વિદ્યાર્થી મિત્રો કે ઈએસ, હવે ઈએસ ક્યારે લાગે છે, કે જે જાતિવાચક શબ્દની અંતે એસ એટલે કે સ્પેલિંગના અંતે જે સ્પેલિંગ છેલ્લો છે એમાં છેલ્લું અક્ષર સ્પેલિંગ એસ અથવા તો ડબલ એસ અથવા તો સીએચ અથવા તો એસએચ, આ રીતે છેલ્લો અક્ષર આરો એસ, પછી ડબલ એસ હોય, પછી સીએચ હોય, પછી એસએચ હોય, એક્સ હોય કે ઓ હોય, આ રીતે આવે તો તે બહુવચનમાં ફેરવવામાં શું કરીશું, આપણે ઈએસ લગાડીશું. કયું? આ ઈએસ લાગે છે વિદ્યાર્થી મિત્રો. આ તમારે ખાસ ધ્યાન આપવાનું છે. હવે આપણે આગળ જોઈએ કે ડીસીસ, તો અહીંયા તમને દેખાય છે કે ડીસ એટલે કે થાળી, તો સી ડી આઈ એસ એચ, એસએચ છે એટલે કે અહીંયા એસએચ છે એટલે કે અહીંયા દેખો ઈએસ લાગેલો છે બહુવચનમાં ડીસીસ. પછી મેંગો એટલે કેરી, તો ઓ આવ્યો છે છેલ્લે અંતે, તો અહીંયા ઈએસ લાગ્યો છે, એટલે આ રીતે મેંગોસ, એટલે આ રીતે બહુવચનમાં આપણે ફેરવવામાં આવે છે. પછી જોઈએ કે આગળ, હવે અહીંયા જોઈએ કે એન એપલ એટલે કે એપલ એટલે કે સફરજન, તો અહીંયા ઈ છે એટલે કે અહીંયા ઈ છે એટલે કે, તો અહીંયા ઈએસ, અહીંયા એસ લાગેલો છે, તો એ એપલ, એન એપલ, તો એપલ્સ બહુવચનનો બહુવચન થઈ ગયું. પછી એ કાર, તો આર છે એટલે કે અહીંયા એસ લગાવવામાં આવ્યો છે છેલ્લે. પછી આઉલ એટલે કે ઉલ્લું, બરાબર, એટલે કે ઘુવડ, તો અહીંયા એસ લગાવવામાં આવ્યો છે, એ રીતે તમારે દેખવાનું છે. પછી આગળ જોઈએ આપણે કે વોચ એટલે કે ઘડિયાળ, તો અહીંયા સી એચ, વિદ્યાર્થી મિત્રો દેખો કે સી એચ છેલ્લો છે એટલે ઈએસ લગાડવામાં આવ્યો છે છેલ્લો, અહીંયા દેખ્યો ને? હા, તો બહુવચનમાં વોચિસ. પછી બોક્સ, તો એક્સ, એક્સ છે એટલે આપણે શું કરશું, ઈએસ, તો અહીંયા એક્સ છેલ્લો અક્ષર એક્સ છે એટલે અહીંયા ઈઝ ઈએક્સ એટલે કે બહુવચનમાં બોક્સિસ થયું. પછી છેલ્લું જોઈએ કે ગ્લાસ, તો ડબલ એસ અહીંયા છે એટલે કે ગ્લાસીસ, તો અહીંયા ઈએસ આવી ગયો. એટલે આ પ્રમાણે તમારે પાછળ જોવાનું કે કયો સ્પેલિંગ છે છેલ્લો, અને એ રીતે તમારે બહુવચનમાં ફેરવવાનો છે. હવે આપણે આગળ જોઈએ પાના નંબર 28 ઉપર, તો ફન ટાઈમ, એમાં જોઈએ કે ચિત્રો જોઈને શબ્દોને બહુવચનમાં આપણે લખવાના છે. હવે આપણે ચિત્રો જોવાના છે એને બહુવચનમાં લખવાના છે, તો ટમા ટો, બરાબર, એટલે ઓ આવ્યો છે, તો શું લાગશે, ઈએસ, તો અહીંયા આપણે લખવાનું, તો ટ ટી ઓ એમ એ ટી ઓ ઈ એસ, ટમાટોસ, આ એસ છેલ્લે લગાવી દેવાનું, ટમાટોસ. પછી જોઈએ કે નીચે એન એપલ, તો આપણે આગળ જોઈ ગયા સ્પેલિંગમાં, તો એ ડબલ પી એલ ઈ એસ, એપલ્સ. પછી જોઈએ કે નીચે, અહીંયા આપણે આગળ જોઈએ કે ડીસ એટલે કે સી એચ છે, તો અહીંયા શું આવશે, ડી સી
સી એચ છે એટલે ડિસીઝ, એ ડીસ એટલે કે બહુવચનમાં ડિસીઝ થશે. પછી બેન્ચ એટલે કે બેન્ચ એટલે આપણે જે પાટલી છે બેસવાની તે, તો સી એચ છે તો અહીંયા શું આવશે, તો બી ઈ એન સી એચ, ઈ એચ બેન્ચીસ. એ રીતે પછી કાઈટ, તો કે આઈ ટી ઈ એસ કાઇટ્સ એટલે કે પતંગ. પછી જોઈએ કે બુક્સ, તો બી ઓ ડબલ કે, બી ઓ ડબલ કે એક્સ, તો એસ એટલે કે બુક્સ. તો આ રીતે તમારે કરવાનું છે. હવે જોઈએ પાના નંબર 29 ઉપર. તો પાના નંબર 29માં તો બસ, તો એસ આવ્યો છે છેલ્લે, તો અહીંયા લખીશું કે બી યુ એસ ઈ એસ બસીસ, એટલે કે બસમાં તમે મુસાફરી પણ કરી હશે વિદ્યાર્થી મિત્રો. પછી પટેટો એટલે કે બટાકા, તો અહીંયા પી ઓ ટી એ ટી ઓ ઈ એસ, છેલ્લે અહીંયા આપણે ઓ આવ્યો છે એટલે કે ઈ એસ લાગશે, તો પટેટોસ. પછી જોઈએ નીચે કે મેંગો એટલે કેરી, તો મેંગોસ, તો ઓ છે છેલ્લો, તો શું આવશે, ઈ એસ લાગશે, તો એમ એ એન જી ઓ ઈ એસ એટલે કે ઈ એસ. આ રીતે તમારે કરવાનું છે. પછી ટ્રી એટલે કે ઝાડ, તો અહીંયા તમારે લખવાનું કે ટી આર ડબલ ઈ એસ ટ્રીસ એટલે કે ઝાડો. પછી જોઈએ કે આગળ, હવે ગ્લાસ એટલે કે ગ્લાસ એટલે શું આવશે, ગ્લાસીસ, તો જી એલ એ ડબલ એસ ઈ એસ ગ્લાસીસ, બહુ વચનમાં આપણે શું કહીશું, ગ્લાસીસ. પછી જોઈએ કે ચેર, તો ખુરશી, તો ચેરમાં સી એચ એ આઈ આર એસ ચેર્સ એટલે કે ખુરશીઓ. પછી જોઈએ આગળ કે વોચ, વોચ એટલે કે ઘડિયાળ. હવે આપણે આગળ જોઈએ કે વોચ એટલે ઘડિયાળ, તો વોચમાં આપણે ઘડિયાળ, અહીંયા જોઈએ કે વોચ, તો ઘડિયાળમાં આપણે જોઈએ કે શું આવશે, તો ડબલ્યુ એ ટી સી એચ ઈ એસ, તો વોચીસ. પાછળ સી એચ આવ્યું એટલે ઈ એસ આવ્યું, તો વોચીસ એટલે ઘડિયાળો. હવે જોઈએ પાના નંબર 29 ઉપર જોઈએ, તો પાના નંબર 30માં શું છે, બોક્સ, તો બોક્સીસ. અહીંયા જોઈએ કે બી ઓ એક્સ, તો ઈ એસ એટલે કે બોક્સીસ. પછી કેટ, તો કેટ્સ, તો સી એ ટી એસ કેટ્સ એટલે કે બિલાડીઓ. પછી ફોક્સ એટલે કે સિંહણ, તો એફ ઓ એક્સ ઈ એસ, તો ફોક્સીસ એટલે કે શિયાળો. પછી જોઈએ કે બનાના એટલે કે કેળું, તો બી એ એન એ એન એ એસ બનાનાસ એટલે શું, કેળાઓ. પછી જોઈએ કે બફેલો એટલે કે શું આવશે, બફેલો એટલે ભેંસ, તો આપણે જોઈએ કે બફેલો, તો બી યુ ડબલ એફ એ એલ ઓ ઈ એસ બફેલોસ એટલે કે ભેંસો. પછી બ્રિંજી, બ્રિંજલ એટલે કે રીંગણ, તો બી આર આઈ આઈ એ જે એ એલ એસ બ્રિંજલ્સ એટલે કે રીંગણાઓ. પછી ડ્રેસીસ એટલે કે ડ્રેસ, તો ડી આર ઈ ડબલ એસ એટલે કે ઈ એસ આવશે એટલે કે ડ્રેસીસ એટલે કે બધા ડ્રેસો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણો આ પાઠ 7 વન એન્ડ મેની અહીંયા સમાપ્ત થાય છે. મેં જે સ્પેલિંગો લખાય તમારે 2 વાર વાંચી મોઢે કરીને 2 વાર સ્પેલિંગો લખવાના રહેશે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.